નમસ્તે મિત્રો, આજે આપણે એક દિવ્ય વનસ્પતિનો પરિચય મેળવશું જેનું નામ છે ભોય આંબલી અને હિન્દીમાં એને ભૂય આંબલા કહેવામાં આવે છે. હવે આ છે એ બીજ દ્વારા ચોમાસાની અંદર વરસાદ દ્વારા પડતા આ ઉગી નીકળે છે અને આના છે પાન છે ઝોડમાં હોય છે. આંબલીના પાન છે, બાકરકાયો છે, જીંજરી છે, આ એના પાન હોય છે. પણ આ બધા એ બધાના પાન કરતાં આની એક વિશિષ્ટતા શું હોય છે કે એના પાનની નીચે ઝીણી ઝીણી રાયના દાણા કરતાં સહેજ મોટી એવી ઠેરુડીઓ હોય છે. જો દરેક પાનની જોડે એક 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 એવી રાયના દાણા કરતાં આવી મોટી ઠેરુડીઓ હોય છે. આ એના બીજ છે અને મુખ્ય એની એ ઓળખ છે. હવે આપણે જોઈએ કે જેમ વાહનની અંદર લીવર હોય છે, તો લીવર છે એ વાહનનું મુખ્ય અંગ ગણાય, એટલે કે લીવર જેટલું દો એટલી એની તાકાત વાહનની વધે. એમ આ વનસ્પતિ છે એ આપણા જેમ આપણા શરીરની અંદર લીવર જેને આપણે યકૃત તરીકે ગુજરાતીમાં ઓળખીએ છીએ, આ એના માટેનું એક ઉત્તમ ઔષધ છે, જે એનું ટોનિક તરીકે આપણે પણ કહી શકાય કે આ છે એ ખૂબ જ ગુણકારી છે. હવે આપણે એના ગુણધર્મો જોઈએ તો ભોય આંબલીનું જે પંચાંગ છે એ સ્વાદે કડવું અને તુરું હોય છે. પછી એનો જે પિત્તહર છે, મૂત્રહર, જવહર, રક્તશુદ્ધિ, કફહર અને લીવરને ખૂબ જ એ સુધારે છે. પછી કમળાનું ખાસ ઔષધ ગણાય છે. હવે એના આપણે આના ઉપયોગો જોઈએ તો આનું પંચાંગ એટલે કે પાંચે અંગો આખે આખો છોડવો લઈ અને એને આ અત્યારે બરાબર સિઝન છે પૂરેપૂરી, એટલે હવે 5-10 દિવસ પછી આની સિઝન પૂરી થતી જાય એટલે ધીરે ધીરે એ સુકાતા જાય છે. બસ આ એક હાથની અંદર એક એટલે કે આની 1.5 ફૂટ જેવી ઊંચાઈ જેવા આ છોડ થાય છે અને આને લઈ સાફ કરી અને એને સૂકવી દેવામાં આવે, પછી એનું પંચાંગનું ચૂર્ણ કરી લેવાનું. પછી એનો ઉકાળો હોય કે એનો તાજો રસ હોય તો એ કમળામાં ખૂબ જ ગુણકારી છે. અને કમળા માટે તો ખાસ, પણ અરુચિ છે, મંદાગ્નિ છે, કૃમિ છે, પાચનકર્તા છે, મધુપ્રમેહ છે, આવા દર્દોની અંદર એ ખૂબ જ ગુણકારી છે. એનો ઉકાળો પીવો તોય ભલે અને એનો તાજો રસ પીવો તોય ભલે. ત્યાર પછી આપણે ખાસ જોઈએ તો યકૃત એટલે લીવર માટે, તો લીવર છે એ કમળા દરમિયાન એના ઉપર ખૂબ જ લીવર ઉપર અસર થતી હોય છે, તો આનો જે સ્વરસ છે એ પીવામાં આવે તો એ ખૂબ જ ગુણકારી છે અને કમળો મટે છે. હવે આપણે પ્રદર માટે જોઈએ તો આ ભોય આંબલીના મૂળ અને એના મૂળનો જે રસ છે એને ચોખાના ધોવણમાં આપવામાં આવે તો એ ખૂબ જ, અને એમાં જો થોડું ઘી નાખી અને પાવામાં આવે તો 3 દિવસની અંદર ગમે તેવો પ્રદર છે એ અસાધ્ય હોય તો એ પણ એ મટે છે, એવું આર્યભિષેકની અંદર આવું જણાવવામાં આવ્યું છે. પછી પ્રમેય માટે જોઈએ તો ભોય આંબલી, તજ, એલચી, તમાલપત્ર અને મરીના 20 દાણા આ લઈ વાટી અને એનો બરાબર ખાસ વાટી અને એનો જે રસ કાઢવામાં આવે અને પછી એ જે તાજો રસ છે દિવસમાં 2 વખત સવાર સાંજ પીવામાં આવે તો 7 દિવસની અંદર અસાધ્ય જે પ્રમેય છે એ પણ મટે છે. અને આના બીજા જો ગુણો જોઈએ તો ઝીણ જવર અને ઉધરસ માટે, ઉધરસ, પાંડુ અને ઝીણ જવર, જૂનો તાવ, એના માટે જોઈએ તો આજે ભોય આંબલીના જે પાન, બીજા દાડમના પાન, એને 2ના પાન મુઠ્ઠી મુઠ્ઠી લઈ અને સાંજે પાણીમાં પલાળી દેવાના, સવારે એને ખૂબ જ મસળી અને એનો સ્વરસ કાઢી લેવાનો, પછી એની અંદર લીંબુનો રસ નાખવાનો અને કોડીની ભસ્મ નાખવાનો. આ નાખી અને જે રસ થાય અને એને ગાળી અને જો આ રસ છે એ 7 દિવસ સુધી પીવામાં આવે તો આ ઝીણ જવર છે, પાંડુરોગ છે, એની અંદર એ મટે છે, એવું આર્યભિષેકની અંદર આ અનુભવસિદ્ધ
બતાવેલું છે. આ આવી આપણી એક આ દિવ્ય વનસ્પતિનો આજે પરિચય મેળવો, તો પાછા ફરી મળશું ત્યારે વળી બીજી એક વનસ્પતિનો પરિચય જોઈશું.